નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારોની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ, શાળાઓ દ્વારા કરાયું સ્વાગત. નવા ગામ ડિંડોલીમાં વંઠેલા દીકરાએ પિતાને ચપ્પુના ઘા મારી પતાવી દીધો. સરકાર સાથે મંત્રણા છતાં એસટી નિગમની હડતાળ યથાવત. પ્રેમાનંદ બગીચામાં દીકરીને ફરવા લઈ ગયેલા વિદ્યાર્થીને પરિવારજનોએ ફટકાર્યો. પાટીદાર યુવકો દ્વારા વિવિધ વિસ્તારોમાં હાર્દિકની નીતિ સામે પ્રશ્નો કરતા બેનરો લાગ્યા. અને મજૂરા ગેટ વિસ્તાર રેડલાઇટ એરિયામાં ફેરાવાયો, રાત્રે નીકળતા ખચકાય છે મહિલાઓ. સમાચારો વિગતે, સુરત શહેરની મોટા ભાગની શાળાઓમાં આજે સવારથી શાંત વાતાવરણ વચ્ચે ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આરંભ થયો છે. આજે સવારે શહેરની વિવિધ સ્કૂલના સંચાલકો દ્વારા ધોરણ 10ના વિદ્યાર્થીઓનું મોં મીઠું કરાવી સ્વાગત કર્યું હતું. આજથી શરૂ થતી આ પરીક્ષામાં 1,51,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 2 વર્ષની માફક ચાલુ વર્ષે પણ રાજ્યભરમાં સૌથી વધુ સુરત જિલ્લામાંથી કુલ 1,51,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ પરીક્ષામાં કોઈને ખલેલ ન પહોંચે તે માટે જિલ્લા શિક્ષણ અધિકારીના નેજા હેઠળ સ્થળ સંચાલકો સુપરવાઇઝરોને વિવિધ તકેદારી રાખવા માટે સૂચનો આપી દેવાયા હતા. આજે સવારે 10 વાગે ધોરણ 10ની ગુજરાતીની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી કપાળ પર કંકુનું તિલક કરી આવકારવામાં આવ્યા હતા અને પરીક્ષાની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. દર વર્ષની જેમ સીસીટીવીના દાયરા હેઠળ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાતા વાલીઓ મહદઅંશે ચિંતામુક્ત બન્યા હતા અને આજે સવારે વિદ્યાર્થીઓને વિવિધ શાળાઓમાં મૂકવા આવેલા વાલીઓએ પોતાનો નોકરી ધંધો છોડી શાળાની બહાર બેસી રહ્યા હતા. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા સાથે વાલીઓની પણ કસોટી થઈ રહી હોવાનું જણાઈ રહ્યું છે. રાંદેર રોડ સ્થિત પ્રેસિડેન્સી વિદ્યાલય ખાતે આજે બોર્ડના તમામ વિદ્યાર્થીઓને શરબત આપી સ્વાગત કરાયું હતું. જ્યારે બોર્ડની પરીક્ષાના તંગ વાતાવરણ વચ્ચે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈને તમામ પ્રકારની સુવિધાઓ શાળા દ્વારા તમામ વિદ્યાર્થીઓને અપાઈ હતી. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજથી SSC HSC બોર્ડ પરીક્ષાઓનો શુભારંભ થઈ રહ્યો છે. વાતાવરણે પણ આ વખતે વિદ્યાર્થીઓને ખૂબ સારો સપોર્ટ કર્યો છે. ઠંડીના વાતાવરણમાં વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. વર્ષ દરમિયાન જે કંઈક પણ તૈયારીઓ કરી છે તે તૈયારીઓને સંપૂર્ણપણે પ્રદર્શિત કરવાની આ ચોક્કસ તકને તેઓ જવા દેવા નથી માંગતા. આજથી આ પરીક્ષા, આજે પ્રથમ પેપર છે SSCનું ગુજરાતીનું, બપોરના સેશનમાં HSCની પરીક્ષાઓ લેવાશે ત્યારે તમામ વિદ્યાર્થીઓને શુભકામના અને સમાજને શાંતિપૂર્ણ રીતે તમામ પરીક્ષા કેન્દ્રો તરફ જઈને એક વાતાવરણ ઊભું કરવા માટેની નમ્ર અપીલ. ધન્યવાદ. વરાછા લંબે હનુમાન સ્થિત ડાયા પાર્ક સોસાયટી ખાતે આવેલી જય અંબે વિદ્યાલય દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. જ્યાં વિદ્યાર્થીઓ પર પુષ્પની વર્ષા કરાઈ હતી તેમજ મીઠાઈથી મોં મીઠું કરાવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓને મૂકવા આવેલા વાલીઓને પણ વરિયાળીનું શરબતનું વિતરણ કરાયું હતું.
જ્યારે કતારગા મામા તલાવડી ખાતે આવેલી ડીડી રાદડિયા વિદ્યાલય દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાના વિદ્યાર્થીઓને કંકુનું તિલક કરી સાકણી પ્રસાદી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। જ્યારે ક્લાસમાં પહોંચ્યા બાદ શિક્ષકો દ્વારા પુરવણી અને પ્રશ્નપત્રની વિગતો અંગેની સૂચનાઓ આપવામાં આવી હતી। नमस्कार दर्शक मित्रों, सौ प्रथम तो आज थी शुरू थती धोरण 10 धोरण 12 सामान्य प्रवाह धोरण 12 विज्ञान प्रवाह परीक्षार्थी तमाम विद्यार्थी मित्रों ने मारी खूब खूब हृदयपूर्वक ने शुभकामनाओं। तमाम सेंटरो खूब सारा वातावरण में परीक्षा ले एवं अपना जिला शिक्षण अधिकारी श्रीए व्यवस्था करी छे अने विद्यार्थी खूब सारा वातावरण में परीक्षा आपे ए जरूरी छे अने एवुं वातावरण सूरत में तमाम परीक्षार्थीओने मळे ज छे। પ્રેમમાં પડેલા ડિંડોલીના યુવકને વારંવાર ટોકતા પિતાને યુવકે જ ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે। બનાવ અંગે ડિંડોલી પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ડિંડોલી નવાગામ પાસે આવેલી સીતારામનગર સોસાયટીમાં રહેતો નારાયણ શાહુ તેના વતનમાં એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો। આ વાત તેના પિતા અભિમન્યુ શાહુને થતા તે ગુસ્સે ભરાયા હતા અને વારંવાર નારાયણને ટોકતા હતા। પિતાની આવી વાત અભિમન્યુને ગમતી ન હતી અને તેને લઈને નારાયણ 3 દિવસથી ઘરે આવ્યો ન હતો અને 12મી માર્ચના રોજ જ્યારે ઘરે આવ્યો ત્યારે એના પિતા ભગવાન શાહુ ગુસ્સે ભરાયા હતા અને કહ્યું હતું કે તું 3 દિવસથી ક્યાં રખડે છે, તારા પગારના પૈસા ક્યાં છે, એમ કહીને નારાયણને બે લાફા માર્યા હતા। ત્યારબાદ બાપ દીકરા વચ્ચે ઝપાઝપી થઈ હતી અને નારાયણે ગુસ્સામાં જ ચપ્પુ વડે પિતા પર હુમલો કર્યો હતો। ભગવાન શાહુને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। આ બનાવને લઈ ડિંડોલી પોલીસે નારાયણ શાહુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। એસટી યુનિયન અને મહાજન સંઘ દ્વારા અન્ય તમામ સંગઠનો દ્વારા આજે એસટી બસોના પૈડા થંભી જતા સુરતમાં કુલ 50,000 મુસાફરો અટવાઈ ગયા હતા। તેમાં પણ 10,000થી વધુ અપડાઉન કરતા નોકરિયાત વર્ગ, ખાસ કરીને સુરત જિલ્લાના અંતરિયાળ ગામોના 5,000 કરતા વધારે વિદ્યાર્થીઓએ તેમના નિયત સમય કરતા વહેલા પહોંચવા માટે તૈયારી કરવી પડશે। તેથી એસટી યુનિયન દ્વારા અપીલ કરવામાં આવી છે કે વાલીઓ આ માટે આગોતરી તૈયારી કરી રાખે। આ ઉપરાંત આવતી તારીખ 16 અને 17 માર્ચના રોજ તમામ 45,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા ગુજરાતના ગામડા સાથેના આંતરિક વ્યવહારો ખોટકાઈ જશે। આ વખતે એસટી સાથે સંલગ્ન યુનિયનો દ્વારા એક્ઝામ ટાંકણે જ હડતાલ પાડવામાં આવી છે। તેમાં સુરતના સ્થાનિક એસોસિએશનના પ્રમુખ બિપિન લોગડિયાએ જણાવ્યું હતું કે 6ઠું વેતન પંચનું એરિયર્સ રાજ્ય સરકાર તેઓને 10 વર્ષ પછી પણ આપ્યું નથી। રાજ્ય સરકારની માનસિકતા કામદાર વિરોધી છે। આ મામલે આગામી તારીખ 17ના રોજ નરોડાથી તમામ કર્મચારીઓની મહારેલી કાઢવામાં આવશે। હમણાં જ મળતા સમાચાર મુજબ એસટી યુનિયનના પ્રમુખ બિપિનભાઈ લંગાડિયાએ જણાવ્યું હતું કે સવારથી જ સરકાર સાથે મંત્રણા ચાલતી હતી, ત્યારે સાંજે 7 વાગ્યા પછી સરકારશ્રીએ કર્મચારીઓની માંગણીઓ સ્વીકારી લીધી છે, તેથી રાતના 12 વાગ્યાથી તમામ કર્મચારીઓ રાબેતા મુજબ કાર્યરત થશે। દીકરીને કોઝવે પાસેના પ્રેમાનંદ ગાર્ડનમાં ફરવા લઈ જનાર વિદ્યાર્થીને દીકરીના પરિવારે વિદ્યાર્થીને ઉપાડી અમરોલી છાપરાભાઠા લઈ જઈ ફટકાવાળી કરી હોવાની ઘટના બની હતી। ચોક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કતારગામ કુબેનગર 1માં રહેતો વિદ્યાર્થી નીરવ ગણેશભાઈ પ્રજાપતિ આરોપીની દીકરીને કોઝવે પ્રેમાનંદ ગાર્ડનમાં ફરવા લઈ ગયો હતો, જેંગે આરોપી કિશન ભંડારી રમેશભાઈએ ફરિયાદી નીરવને બોલાવી ઢીક મૂકીનો માર માર્યો હતો। તેમજ ફરિયાદી નીરવને રિક્ષામાં બેસાડી અમરોલી છાપરાભાઠા ખુલ્લા મેદાનમાં લઈ જઈ લોખંડના પાઇપથી મારી મારી નાસી ગયા હતા। ચોક પોલીસે વિદ્યાર્થી નીરવ ગણેશ પ્રજાપતિની ફરિયાદ નોંધી સબ ઇન્સ્પેક્ટર કેસી પારગીએ તપાસ હાથ ધરી છે। હાર્દિકની સામે હવે પાટીદાર યુવકો જ અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે।
સુરત પાટીદાર યુવકો વિવિધ વિસ્તારોમાં હાર્દિકની નીતિઓને લઈ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે। હાર્દિક હાલ જે સભાઓ ઠેર ઠેર કરી રહ્યો છે તે માત્ર રાજકીય લાભ મેળવવા માટે કરી રહ્યો છે। સમાજનો ઉપયોગ રાજનીતિ માટે કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। અનામત મેળવવા માટે સભા કરવાનો કોઈ અર્થ નથી, માત્ર સમાજને હાર્દિક ગેરમાર્ગે દોરી રહ્યો છે। હાર્દિકનો સ્પષ્ટ વિરોધ પાટીદાર સમાજના યુવાનો જ કરી રહ્યા છે। સુરતમાં આગામી તારીખ 19 માર્ચના દિવસે 1,00,000 લોકોને એકત્રિત કરીને સભા કરવાની જાહેરાત હાર્દિકે કરી છે, ત્યારે પાટીદાર યુવાનોએ જ હાર્દિકની મંશા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે। ઓબીસી પંચને રજૂઆત કરવાના બદલે સરકાર સામે શા માટે આંદોલન હાર્દિક કરી રહ્યો છે તેવા પ્રશ્ન બેનરો લગાવી ઉઠાવવામાં આવી રહ્યા છે। પોલીસ દમણ પાછળ હાર્દિકની જીદ અને ગાંડ પણ જવાબદાર હોવાના લખાણો બેનરોમાં લખાયા છે। પાટીદાર સમાજની લાગણી સાથે હાર્દિક રમત રમી રહ્યા હોવાનો આક્ષેપ પણ પાટીદાર યુવાનોએ કર્યો છે। જે રીતે સુરતના વિવિધ વિસ્તારોમાં અગાઉ પણ હાર્દિક વિરુદ્ધમાં બેનરો લાગી ચૂક્યા છે, હાર્દિક સામે રોષ વધતો જઈ રહ્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। યતિન રૂપારેલિયા, અત્યારે આપણે જે હાર્દિક સમાજને જે ગેરમાર્ગે દોરે છે કે અત્યારે સમાજને ખ્યાલ છે કે સમાજે એને આટલો સપોર્ટ આપ્યો છે, સમાજ એની સાથે છે, છતાંય જો આ લોકો અત્યારે જે ગામડે ગામડે સભા કરે છે, ગામડે ગામડે સભા કરવાથી કોઈ પણ જાતનું કોઈ પણ પાટીદારોને અનામત મળવાનું નથી, એ બાબતનો મારો વિરોધ છે અને રહેશે। શા માટે કરે છે? એ તો એનો રાજકીય લાભ લેવા માટે કરે છે। કેમ રાજકીય લાભ લેવો પડે છે? એ જે હોય તે કેવી રીતે રાજકીય લાભ લેવો મળે છે એ આપણને કોઈ ખ્યાલ નથી, પરંતુ મારી વિચારણા એવી છે કે મારા મંતવ્ય મુજબ હું એવા કહેવા માંગુ છું કે ખરેખર આ લોકોએ ઓબીસી સમક્ષ જવું જોઈએ, ઓબીસી પંચ સમક્ષ જાય, ખરેખર જે પાટીદાર સમાજમાં કે જે લોકો અત્યારે ખરેખર પાટીદાર સમાજની અનામતની જરૂર છે, આપણે અનામતના કોઈ વિરોધમાં માનતા નથી, પરંતુ આ લોકો અત્યારે શું કરે છે કે ગામડે ગામડે સભા કરે અને પોતા જે નેતા બનવાની ટ્રાય કરે છે, એટલે એ માટે આ લોકોએ પાટીદાર સમક્ષ જવું જોઈએ એના લાભ લઈને એ નેતા? હા, ખોટા, 100% આ લોકો સમાજનો લાભ લઈને અને નેતા બનવાની ટ્રાય કરે છે। સુરતનો મજૂરા ગેટ વિસ્તાર આમ તો પોશ વિસ્તાર તરીકે ઓળખાય છે, પરંતુ રાત થતાં જ આ વિસ્તાર રેડલાઇટ એરિયામાં ફેરવાઈ જાય છે। આ વિસ્તારની હાલ પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે ખાસ કરીને મહિલાઓ આ રસ્તા પરથી પસાર થતા અચકાય છે। મજૂરા ગેટ વિસ્તાર ખાતે એન્જિનિયરિંગ કોલેજ, હોસ્ટેલ તેમજ કેટલીક સોસાયટીઓ આવેલી છે, પરંતુ કેટલાક દિવસથી લોકો આ વિસ્તારમાં આવેલા પોસ્ટ એરિયા ગણાતા એવા મજૂરા ગેટને છોડવા પણ મજબૂર થઈ ગયા છે, કારણ કે રાત થતાં જ અહીં કોલેજ અને હોસ્ટેલ બહાર લલનાઓનો મેળો જામતો દેખાય છે અને ત્યાંથી પસાર થતા બાઇક અને કાર ચાલકો તેમને ત્યાંથી બીજી જગ્યાએ લઈ જાય છે। સમગ્ર વિસ્તારમાં રહેતા સ્થાનિકો પણ આ લલનાના સમર્જક વેપારીથી તકલીફમાં મુકાયા છે, કારણ કે ત્યાંથી પસાર થતી સ્થાનિક મહિલાઓ સાથે પણ લોકો મશ્કરી કરે છે અને આ મહિલાઓ સાથે ભાવતાલ કરતા થઈ જાય છે। સમગ્ર ઘટના ગાંધી એન્જિનિયરિંગ કોલેજની નજીક થાય છે, પરંતુ પોલીસ પણ કંઈ કરી શકતી નથી। સ્થાનિકો દ્વારા પણ કેટલીક રજૂઆત કરવામાં આવી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। રાજકીય પાર્ટીએ પણ આ મુદ્દે મોસેવી લીધું છે। કતારગામ વિસ્તારમાં આવેલા મહાવીર શોપિંગ સેન્ટરની એક દુકાનમાં આગ લાગી હતી। ટેક્સટાઇલ અને મેટલ કોપ્સ એટલે કે બોબિન ફિટિંગ કરવાના કારખાનામાં આગની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને લગભગ 1 કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો।
કતારગામમાં આવેલા મહાવીર શોપિંગ સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા પાર્થ એન્ટરપ્રાઇઝમાં બોબિન ફિટિંગ કરવાનું કામકાજ થઈ રહ્યું હતું. આ દરમિયાન સવારે લગભગ 10:30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં બોબિનના ફિરકા, ફર્નિચર, મશીનરી સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો અને લગભગ 1 કલાકની જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો. પાર્થ એન્ટરપ્રાઇઝના માલિક અનિલભાઈ શાહે જણાવ્યું હતું કે આગમાં અંદાજે 3-1 લાખથી વધુનો સામાન બળીને ખાક થઈ ગયો છે. પાંડેસરા સૃષ્ટિ રેસિડેન્સીના શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાનનું તાળું તોડી 39,000 રૂપિયાની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડી પાંજરે પૂર્યા છે. પાંડેસરા કુંભાર ફળિયામાં રહેતા હર્ષદભાઈ ગણવતભાઈ પટેલ સૃષ્ટિ રેસિડેન્સીના શોપિંગ સેન્ટરમાં મોબાઈલની દુકાન ધરાવે છે. ગત તારીખ 13 જાન્યુઆરીના રોજ ચોર ઈસમે હર્ષદભાઈની દુકાનનું શટર ઊંચું કરી 20 મોબાઈલ અને રોકડ મળી કુલ ₹39,000ની ચોરી કરી નાસે છૂટ્યા હતા. જ્યારે અંગે હર્ષદભાઈએ પાંડેસરા પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન પોલીસે 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે 22 વર્ષીય સાહેલભાઈ ફરહદ શેખ અને સમદલ ઉલ રોનક વિશ્વાસની ધરપકડ કરી હતી. હાલ પોલીસે બંને શખ્સોને લઈ વધુ તપાસ હાથ ધરી છે. માતાવાડી ખાતે આવેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર મિત્રના ઘરેથી ₹41,000ના દાગીના ચોરી કરનાર રત્નકલાકારની ધરપકડ કરી વરાછા પોલીસે તમામ દાગીના કબજે કર્યા હતા. બનાવ અંગે વરાછા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ માતાવાડી રંગવદૂત 4 રસ્તા ખાતે આવેલ શિલ્પા પાર્ક સોસાયટીમાં બનેલ સાઈનાથ એપાર્ટમેન્ટમાં રહેતા રત્નકલાકાર પ્રવીણ હરકાણીના ઘરે અવારનવાર આવતો હતો. રત્નકલાકાર મિત્ર દિલીપ પરમાર ગત 9 ફેબ્રુઆરીની બપોરે પણ તેમના ઘરે આવ્યો હતો. બપોરે જમ્યા બાદ પ્રવીણ સાથે રૂમમાં સુતેલા દિલીપ પરમારે મિત્ર પ્રવીણ સુઈ ગયા બાદ ₹41,000ના દાગીના ચોરી લીધા હતા. ખાનગી રાહે તપાસ કર્યા બાદ પ્રવીણભાઈની પત્ની કિરણબેનને પતિના મિત્ર દિલીપ પરમાર પર શંકા ગઈ હતી, જેથી પત્ની દ્વારા વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ દરમિયાન મિત્ર દિલીપ પરમારે ચોરી કરી હોવાનું કબૂલ કરતા વરાછા પોલીસે દાગીના કબજે કરી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતના કાપોદ્રા સ્થિત બેન્ડીકલમાં શોર્ટ સર્કિટથી અને સચિન જીઆઈડીસી ખાતે કાપડ મિલોમાં ઠલવાતા કેમિકલના કચરાના નિકાલ સ્થળે આગ લાગતા ભારે ભાગદોડ મચી ગઈ હતી. સુરત સચિન જીઆઈડીસી ખાતે કાપડ મિલોમાંથી ઠલવાતા કેમિકલના કચરાના નિકાલ સ્થળે અચાનક કોઈ અગમ્ય કારણોથી આગ લાગી હતી, જેને પગલે કુતૂહલની સાથે સ્થાનિકોમાં ભાગદોડ મચી ગઈ હતી. જોકે આ બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સચિન ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. 2 ફાયર ફાઈટર અને 2 ટેન્કર દ્વારા આગને કાબૂમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. સતત 4 કલાક સુધી આગ ચાલુ હતી. આગને ઓલવવા લાશ્કરોએ કુલિંગનું કામ ચાલુ કર્યું હતું. જ્યારે બીજા બનાવમાં કાપોદ્રા આદર્શનગર નજીક આવેલા અંકિતા મેડિકલ સ્ટોરમાં પણ આજે સવારમાં આગ લાગી હતી, જેને પગલે થોડા સમય માટે દુકાન માલિક અને કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. જ્યારે આગ અંગે ફાયરને કોલ કરતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્યારે મેડિકલના ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગના પગલે મેડિકલમાં રહેલા મોટા પ્રમાણની દવાનો જથ્થો બળી ગયો હતો. કાપોદ્રા ગાયત્રીનગરના પોપડા નજીકથી ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક ચીલ ઝડપ કરતા ચોરને ઝડપી પાડ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી હતી, જેના આધારે પોલીસે કાપોદ્રા ગાયત્રીનગરના પોપડા નજીકથી એક ચોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાપોદ્રા એસએમસી આવાસમાં રહેતા 21 વર્ષીય નિલેશ ભોઈની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરતા વરાછા પોલીસ મથકે નોંધાયેલા એક ચીલ ઝડપનો ગુનો ઉકેલાયો હતો, જે કબૂલાતના આધારે ક્રાઇમ બ્રાન્ચે નિલેશભાઈને વરાછા પોલીસના હવાલે કર્યો હતો. ફેશન અને ડિઝાઇનિંગના ક્ષેત્રની વિખ્યાત સંસ્થા ક્રિએટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનર્સોની તેની સફળતાની યાદીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. સીઆઈડીએનસે તાજેતરમાં ગોવામાં પણજીમ ખાતે મેરિયોટ રિસોર્ટમાં યોજાયેલ IBFWની ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ગોવામાં ઇન્ડિયા બીચ ફેશન વીક દર વર્ષે યોજાય છે. સ્ટુડન્ટ્સે પ્રોફેશનલ આંતરરાષ્ટ્રીય મોડેલ્સ, ફેશન ડિઝાઇનર્સ અને બોલિવૂડની સેલિબ્રિટીઝની સાથે બેકસ્ટેજ, ફ્રન્ટ સ્ટેજ, એક્ઝિબિશન અને સેમિનારમાં ભાગ લીધો હતો.
અનુપમા, આસિફ મર્ચન્ટ, સોનિયા ગોહિલ, સંજય હિંગુ, દિગ્વિજયસિંહ, લલિત દાલમિયા, સુકૃતિ અને આકૃતિ, અર્જુન ખન્ના, શ્યામલ ભૂમિકા, સ્વપ્નિલ શિંદે, સુમિત વર્મા જેવા જાણીતા ડિઝાઇનર્સ સાથે કામ કરીને સીઆઈડીન્સે ઘણો અનુભવ મેળવ્યો હતો. સ્ટુડન્ટે ફેશન વીકમાં ફેશન શો કઈ રીતે યોજાય તેની જાણકારી પણ મેળવી હતી. હાલ સમય છે કે વિરામનો, પરંતુ એ પહેલા એક નજર કરીએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર પર. ધોરણ 12ની પરીક્ષાના કલાકો પહેલા જ પેપર સોશિયલ મીડિયામાં થયું ફરતું, નીકળ્યું નકલી. દીવના ઘોઘલા બીચ પર હવે દારૂ નહીં મળે, બાર થશે બંધ. ગેંગરેપના આરોપી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રજાપતિની લખનૌથી ધરપકડ, 14 દિવસના રિમાન્ડ. મણિપુરમાં પહેલીવાર બીજેપીની સરકાર, એન બીરેનસિંહે લીધા સીએમના શપથ. અને રાજસ્થાનમાં એરફોર્સનું સુખાય પ્લેન ક્રેશ, પાયલટે સલામત ઉતરણ કરતા કોઈ જાનહાનિ નહીં. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. વિરામ બાદ આપ સૌનું ફરી સ્વાગત છે. સમાચારો વિગતે, રાજ્યમાં આજથી શરૂ થયેલી બોર્ડની પરીક્ષામાં પ્રથમ દિવસે સવારથી ઉઠેલા વિવાદમાં છેવટે સ્પષ્ટતા સામે આવી છે. સોશિયલ મીડિયામાં ફરતું થયેલું પેપર છેવટે ખોટું અને અલગ હોવાનું ખુલ્યું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્યમાં આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, પરંતુ પહેલા દિવસે જ જાણે કે બોર્ડનું કથિત ભોપાળું સામે આવ્યું હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. બપોરે 3 વાગ્યે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું નામાના મૂળ તત્વોનું વિષયની પરીક્ષા લેવાની હતી, પરંતુ આ પરીક્ષાનું કથિત પેપર સોશિયલ મીડિયામાં ફરતું થતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જોકે શિક્ષણ વિભાગ દ્વારા શરૂઆતમાં મામલે કોઈ સ્પષ્ટતા કરાઈ ન હતી અને પેપર શરૂ થયા બાદ જ આ અંગે સ્પષ્ટતા કરી શકાય એવું જણાવ્યું હતું. બાદમાં બપોરે 3 વાગ્યે પરીક્ષા શરૂ થતાં છેવટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જવા પામ્યું હતું. સવારથી સોશિયલ મીડિયામાં ફરી રહેલું પેપર છેવટે ખોટું હોવાનું સામે આવ્યું છે. અહીં નોંધનીય છે કે પરીક્ષા દરમિયાન સામે આવતી આવી બાબતોથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ દૂર રહેવું જોઈએ. પ્રવાસન સ્થળ દીવમાં 132 જેટલા દારૂના શોપ અને રેસ્ટોરન્ટને બંધ કરવાની તથા અન્ય સ્થળે ખસેડવાની તેમના માલિકોને નોટિસ મળી છે. આ નોટિસ મળતા જ માલિકો મૂંઝવણમાં આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં નેશનલ હાઈવે પાસે આવતા દારૂના બાર બંધ કરવા ડાયરેક્શન આપ્યા બાદ દીવ પ્રશાસને આ નોટિસો ફટકારી છે. ગુજરાતમાં દારૂબંધી છે. ગુજરાતમાં આવેલા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં દારૂબંધી નથી. જો કે હવે દીવમાં પણ દારૂબંધી પર લગામ લગાવવામાં આવનાર છે. સુપ્રીમ કોર્ટ દ્વારા વર્ષ 2016ના ડિસેમ્બર મહિનામાં ડાયરેક્શન અપાયું હતું કે નેશનલ હાઈવેથી 500 મીટર સુધીની ત્રિજ્યામાં આવતા બાર એન્ડ રેસ્ટોરન્ટ બંધ કરવા. આ ગાઈડલાઈન બાદ દીવ પ્રશાસન દ્વારા દીવના ખોખલાથી તળ ચોક ચેકપોસ્ટ સુધી આવતા 132 બાર એન્ડ રેસ્ટોરન્ટ માલિકોને પોતાના ધંધા બંધ કરવા નોટિસ ફટકારાય છે. તેમને 5 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે અને આ નોટિસને પગલે બાર માલિકો અને 5-સ્ટાર રિસોર્ટના માલિકોમાં દોડધામ મચી છે. દીવ ડેપ્યુટી કલેક્ટર રાકેશ કુમારે આ વિશે જણાવ્યું છે કે દીવમાં કુલ 199થી વધુ વાઇન શોપના લાયસન્સ અપાયેલ છે, જે પૈકીના 132 શોપને નોટિસ ફટકારાય છે. નેશનલ હાઈવે પર લીકર શોપ હોવાને કારણે અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે, જેને પગલે સુપ્રીમ કોર્ટે અકસ્માતો નિવારવા માટે આ પ્રકારનું ડાયરેક્શન આપ્યું છે. લખનૌ ગેંગરેપના આરોપી અને સમાજવાદી પાર્ટીના નેતા ગાયત્રી પ્રજાપતિની ઉત્તર પ્રદેશ પોલીસે લખનૌથી ધરપકડ કરી છે અને તેને 14 દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવાયા છે. આ મામલે તેના બે દીકરા અનુરાગ પ્રજાપતિ અને અનિલ પ્રજાપતિની અટકાયત બાદ ગણતરીની કલાકોમાં જ ગાયત્રી પ્રજાપતિની પણ ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે દાવો કર્યો છે કે લખનૌમાંથી જ ગાયત્રી પ્રજાપતિના સાગરીતો પાસેથી મળેલી બાતમીના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. જોકે કેટલાક એવું પણ માને છે કે ગાયત્રી પ્રજાપતિએ સરેન્ડર પણ કર્યું હશે. મળતા સમાચાર મુજબ ગાયત્રી પ્રજાપતિને 14 દિવસના રિમાન્ડ અપાયા છે. થોડા દિવસો અગાઉ લખનૌ પોલીસે ગેંગરેપના સંદર્ભમાં 3 આરોપીઓ રૂપેશ, વિકાસ વર્મા અને પિન્ટુ ઉર્ફે અમરેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી.
ગાયત્રી પ્રજાપતિના બંને દીકરા પર ઉપરોક્ત આરોપીઓને છુપાવવાનો આરોપ હતો। ગાયત્રી પ્રજાપતિ પર એક મહિલા સાથે ગેંગરેપ અને તેની દીકરી પર હેરેસમેન્ટ કરવાનો આરોપ છે। ઉલ્લેખનીય છે કે ગાયત્રી પ્રજાપતિ વિધાનસભા ચૂંટણીમાં અમેઠી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા હતા અને તેનો પરાજય થયો હતો। સુપ્રીમ કોર્ટે ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ FIR દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો। તેમ છતાં જ્યાં સુધી અમેઠી ચૂંટણી પ્રચાર સમાપ્ત ન થયો ત્યાં સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી। પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે। એન બીરેન સિંહે આજે રાજભવન ખાતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। એનપીપીના વાય જોયકુમારે ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ શપથ ગ્રહણ સમારોહ માટે ઇમ્ફાલ પહોંચી શક્યા ન હતા। ફ્લાઇટમાં ટેકનિકલ પ્રોબ્લેમના કારણે તેમણે અધવચ્ચે જ દિલ્હી પાછા ફરવું પડ્યું હતું। અત્રે જણાવવાનું કે 60 બેઠકો વાળી મણિપુર વિધાનસભામાં બહુમત માટે 31 વિધાયકોની જરૂર હતી। કોંગ્રેસને સૌથી વધુ 28 અને ભાજપને 21 બેઠકો મળી હતી। બીજા નંબરની પાર્ટી હોવા છતાં ભાજપે બહુમત મેળવી લઈને રાજ્યમાં સરકાર બનાવી છે। પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તમામ 60 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા। ગોવાની જેમ મણિપુરમાં પણ સૌથી મોટી પાર્ટી હોવા છતાં સરકાર બનાવવા માટે રાજ્યપાલે આમંત્રણ ન આપતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે। જ્યારે અહીં બીજા નંબરની પાર્ટી હોવા છતાં ભાજપે અન્ય નાના પક્ષો, એક અપક્ષ અને કોંગ્રેસના એક વિધાયકના સમર્થનથી 32નો આંકડો પાર કર્યો છે, જે સરકાર બનાવવા માટે પર્યાપ્ત છે। અગાઉ ભાજપના વિધાયક દળના નેતા તરીકે પસંદગી પામ્યા પછી બીરેને કહ્યું હતું કે હું PM મોદી અને ભાજપના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું। મેં કોંગ્રેસ સરકારના કુશાસનનો વિરોધ કરીને પાર્ટીને છોડી હતી। હું ખાતરી આપું છું કે PM મોદીના માર્ગદર્શનમાં રાજ્યમાં અમારી સરકાર સારું શાસન કરશે। રાજસ્થાનમાં રૂટીન ઉડાણ વખતે સુખોઈ વિમાન ક્રેશ થયું હતું। જોકે એ પહેલા પાયલોટે સલામત ઉતરાણ કર્યું હતું, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। આ પહેલા બુધવારે જ સવારે વાયુદળનું ચેતક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેના તપાસના આદેશ આપી દેવાયા છે। બુધવારે બપોરે રાજસ્થાનના બાડમેર જિલ્લાના શિવકર કુડલા ગામ ખાતેથી ભારતીય વાયુદળનું ફાઇટર જેટ સુખોઈ 30 MKI ક્રેશ થયું હતું। પાયલટે વિમાન પર કાબુ મેળવવા તમામ પ્રયાસ કર્યા હતા, પરંતુ નિષ્ફળ રહેતા તેને ઇજેક્ટ કરી લીધું હતું। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સુખોઈ જેટ તેની રૂટીન ઉડાણ પર હતું। દુર્ઘટના અંગે માહિતી મળતા એરફોર્સ, રાજ્ય પોલીસ તથા જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે ખસી ગયા હતા। વાયુદળની ટીમ આ વિસ્તારમાં બ્લેકબોક્સને શોધવામાં લાગેલી છે, અંગે એરફોર્સ દ્વારા તપાસના આદેશ આપી દેવાયા છે। અલ્હાબાદ એરબેઝ પરથી ચેતક હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી, ત્યારે ટેકનિકલ ખામીને કારણે હેલિકોપ્ટર હવામાં ગોથા ખાવા લાગ્યું હતું। પાયલટ્સે તેને સંભાળવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ નિષ્ફળ રહેતા બમરોલીમાં તેમનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, પરંતુ નિષ્ફળ રહેતા હેલિકોપ્ટર ઉથલી ગયું હતું। જોકે બંને પાયલટ સેફ છે, આ ઘટનાક્રમ અંગે તપાસના આદેશ આપી દેવાયા છે। અને હવે સમાચારના અંતે એક નજર કરીએ મુખ્ય સમાચાર પર। આજથી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ, શાળાઓ દ્વારા કરાયું સ્વાગત। નવા ગામ ડિંડોલીમાં વંઠેલા દીકરાએ પિતાને ચપ્પુના ઘા મારી પતાવી દીધો। સરકાર સાથે મંત્રણા છતાં ST નિગમની હડતાળ યથાવત। પ્રેમાનંદ બગીચામાં દીકરીને ફરવા લઈ ગયેલા વિદ્યાર્થીને પરિવારજનોએ ફટકાર્યો। પાટીદાર યુવકો દ્વારા વિવિધ વિસ્તારોમાં હાર્દિકની નીતિ સામે પ્રશ્નો કરતા બેનરો લાગ્યા। અને મજૂરા ગેટ વિસ્તાર રેડલાઇટ એરિયામાં ફેરવાયો, રાત્રે નીકળતા ખચકાય છે મહિલાઓ। તો હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવી ખબરો સાથે ફરી મળીશું। નમસ્કાર।